વર્ષા દાસ એટલે ગુજરાતી સાહિત્યનું ઉત્તમ અન્ય ભાષાઓમાં અને અન્ય ભાષાઓનું ઉત્તમ ગુજરાતીમાં લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર સાહિત્યકાર. વર્ષા દાસ એટલે વાર્તાકાર, બાળ સાહિત્યકાર અને ઉત્તમ અનુવાદક. ગુજરાતી ભાષામાં આવું નોંધપાત્ર પ્રદાન કરનાર વર્ષાબેનનો જન્મ તારીખ 9/11/1942 રોજ મુંબઈમાં થયો હતો. એમના પિતાનું નામ મોહનલાલ મહેતા સોપાન, જેઓ ગુજરાતના જાણીતા લેખક, તંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. બાપુજીએ જ્યારે જન્મભૂમિ છોડ્યું 1962માં અને પછી સુકાની શરૂ કર્યું, એટલે એ અમારું એક કુટુંબનું એક સાપ્તાહિક જાણે હતું. અને તે પહેલાં પણ જીવન માધુરી, ગ્રહ માધુરી એ તો પ્રગટ થતા જ હતા. એટલે એમાં અમને ત્રણેય બહેનોને એમણે ટ્રેનિંગ આપી હતી, લખવાનું, પ્રૂફ રીડિંગ, અનુવાદ કરવાના. એટલે કાકા સાહેબનો કોઈ લેખ મરાઠીમાં હોય તો એને ગુજરાતી કરવાનો, વિનોબાજીનો કોઈ લેખ હિન્દીમાં હોય તો એનું પણ ગુજરાતી કરવાનું, એવી રીતે અનુવાદ અમે કરતા. એટલે પુસ્તકોની વચ્ચે જ ઉછરી છું. દરેક વિષય પર લખવાનું પણ એમણે જ શીખ્યું કે આ પુસ્તકની સમીક્ષા લખ, કે આ પ્રદર્શન જોવા જા અને એના વિશે લખ, કે આ કોઈ ડાન્સ કે મ્યુઝિકનો પ્રોગ્રામ જોઈને એના વિશે લખ. અને એ બધાની ટ્રેનિંગ અમને, બેસિક ટ્રેનિંગ ઘરે જ મળી હતી. ગુસ્સો, બાપુજીને ઘણો ગુસ્સો આવતો, પણ ગુસ્સો આવે એમને કોઈ ખોટું બોલે, કોઈ બેઈમાની કરે. ક્યારેક હું બાને ખીજાઉં તો મને બહુ જ ગુસ્સો કરે, કારણ કે મારામાં પણ બાપુજીનો એ જ સ્વભાવ આવેલો. એમની માતાનું નામ લાભુબહેન મહેતા, તેઓ પણ એક સારા સાહિત્યકાર, કટાર લેખક અને તંત્રી સંપાદક હતા. આ પોતાની રીતે ખૂબ જ સોફ્ટ સ્પોકન અને બહુ ચર્ચા ના કરે, પણ એ બેનો જે પ્રેમ મેં જોયો છે ને, એ અદ્ભુત અદ્ભુત એ બંને. અને બા પણ સંસાર ચક્રમાં લખતા, એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ એમાં ઉઠાવતા અને ઘણા લોકો એમની પાસે પણ આવતા સલાહ લેવા, માર્ગદર્શન લેવા. અને બા બાપુજીનું આખું મિત્રમંડળ પણ એટલું વિશાળ હતું, લેખકો, પછી સત્યાગ્રહીઓ, પછી ઉદ્યોગપતિઓ, એટલે આમ વિવિધતા પુષ્કળ હતી. અને એ બધાની સાથે અમારું પણ ઇન્ટરેક્શન થયું, જેમ કે રવિશંકર દાદાના ખોળામાં બેસવા પણ મળ્યું, અને દાદા ધર્માધિકારીના ખોળામાં પણ અને ઢેબરભાઈના ખોળામાં પણ. એટલે એ રીતે અમારો અમને જે એક્સપોઝર મળ્યું નાનપણથી, એ બધા જ ક્ષેત્રોમાં મળ્યું. વર્ષાબેનના પતિનું નામ જતીન દાસ, જેઓ ભારતના નામાંકિત ચિત્રકાર છે અને આ વર્ષે પદ્મભૂષણથી સન્માનિત થયા છે. મુંબઈમાં જ પ્રાથમિક માધ્યમિક અભ્યાસ કરી તેઓ 1958માં મેટ્રિક પાસ થયા અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સંસ્કૃત અને હિન્દી વિષયો સાથે 1962માં બીએ થયા અને મુંબઈ યુનિવર્સિટીમાંથી જ આ જ વિષયો સાથે 1965માં તેઓ એમએ થયા અને 1986માં ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પ્રી પીએચડીની પદવી પ્રાપ્ત કરી. આવી ઉજ્જવળ કારકિર્દી અને નાનપણથી જ સાહિત્યિક વાતાવરણમાં ઉછરેલા વર્ષા દાસે નોંધપાત્ર સાહિત્ય સર્જન કર્યું છે. વર્ષાબેનના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં મૌલિક, અનુવાદિત અને સંપાદિત અસંખ્ય પુસ્તકો છે, જેમાંના કેટલાક છે
વર્ષાદાસના એકાધિક પુસ્તકો ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે. વર્ષાબહેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની એકાધિક સંસ્થાઓમાં મોખરાના સ્થાને સેવાઓ આપેલી છે, જેમાંની કેટલીક મહત્વની સેવાઓમાં સુપ્રસિદ્ધ નેશનલ બુક ટ્રસ્ટમાં તેઓ સંયુક્ત સચિવ અને મુખ્ય સંપાદક રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાં તેઓએ નિર્દેશક તરીકેની સેવાઓ પણ આપેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ ખાતામાં ઉપનિર્દેશક અને દિલ્હી લલિત કલા અકાદમીમાં તેઓ ઉપસચિવ પણ રહી ચૂક્યા છે. એમના દીકરી એટલે કલાત્મક હિન્દી ફિલ્મોની સુપ્રસિદ્ધ અભિનેત્રી નંદિતા દાસ. મને હંમેશા એમ થતું હતું કે હું જે રીતે ઉછરી છું એ ખરેખર એક ઉત્તમ પ્રોસેસ હતો અને હું પણ મારા બાળકોને આપી શકું. મને જેમ ભાષાઓમાં રસ, એમ બાળકોને પણ રસ, એટલે એ લોકો પણ ગુજરાતીને, ઉડિયાને, હિન્દીને, અંગ્રેજી, ચારે ભાષા બોલતા બોલતા મોટા થયા. બોથ ઓફ ધેમ હેવ ગ્રોન એઝ વન્ડરફુલ હ્યુમન બિંગ્સ, વેરી કમ્પેશનેટ, વેરી અન્ડરસ્ટેન્ડિંગ. અને નંદિતાએ એમ એ વિથ સોશિયલ વર્ક કર્યું. એ વખતે તો એણે પહેલાં બીએ તો જ્યોગ્રફી ઓનર્સમાં કર્યું હતું, પણ પછી મને કહ્યું કે મારે તો લોકો સાથે કામ કરવું છે, મારે તો કોઈ બીજી લાઈન લેવી છે. મેં કહું વિચાર શું લેવી છે, મેં કહું એક વર્ષનો બ્રેક, પછી જો ના નહીં વિચારી શકે તો હું કહીશ. પણ એક વર્ષ પછી એણે કહ્યું કે ના, મારે સોશિયલ વર્ક કરવું છે. એટલે એમાં શું થયું કે એ એકદમ ગ્રાઉન્ડ રિયાલિટીના સંપર્કમાં આવી અને એ બધા લોકો સાથે, એ લોકોના પ્રશ્નો જે એ લોકોના, અને સફદર હાશમીના ગ્રુપમાં પણ એ જોડાયેલી, એટલે સ્ટ્રીટ થિયેટર એણે શરૂ કરેલું. અને એમનો દીકરો પણ એટલી જ તેજસ્વી કારકિર્દી ધરાવે છે. સિદ્ધાર્થનું શું થયું હતું કે એણે હિસ્ટ્રી ઓનર્સ કર્યું અને એ પણ અડધે રસ્તે જઈને કહે છે કે મને કંઈ હિસ્ટ્રીમાં બહુ મજા નથી આવતી, મારે તો કંઈ બીજું કરવું છે. એટલે મેં કહું કે હવે અડધે રસ્તે છે તો પૂરું તો કર, પછી વિચારજે. એટલે એણે પણ હિસ્ટ્રી ઓનર્સ કરી અને પછી એક વર્ષનો બ્રેક લીધો. એ બ્રેક દરમિયાન એણે બધા ક્રાફ્ટ્સમેન સાથે કામ કર્યું ગામડાઓમાં જઈને. એ દસ્તકાર એક અહીંયા સંસ્થા છે, ક્રાફ્ટ્સમેનની કોઓપરેટિવ જેવી છે, એમાં એણે કામ કર્યું. અને એણે પછી એક વર્ષ પછી કહે છે કે મારે તો NIDમાં જવું છે. તો મેં કહું કે એપ્લાય, નો વન ઇઝ ગોઈંગ ટુ પુલ સ્ટ્રિંગ્સ ફોર યુ. મેં કહું એનો જે થ્રી ટિયર એન્ટ્રન્સ બધો જે પરીક્ષાઓ હોય છે થઈ જાય તો યુ વેલકમ. અને હી ક્લિયર્ડ અને એણે જોઈન કર્યું. અને હવે એ અત્યારે આજની તારીખમાં એ ત્રિપુરામાં છે અને ત્યાં બામ્બુ વર્કર્સ સાથે કામ કરી રહ્યો છે. આપણે ત્યાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે એના હિન્દી કે અંગ્રેજીમાં અનુવાદો નથી થતા, એટલે એ બીજા લોકો સુધી પહોંચતું નથી આ સાહિત્ય. હવે નેશનલ બુક ટ્રસ્ટ કરે છે તો અનુવાદનું કામ, પણ એ બહુ જ આમ નાના પ્રમાણમાં થાય છે, કારણ કે આટલી બધી ભાષાઓનું કરવાનું હોય અને એમાં પણ પાછું જો જે ભાષાનો એડિટર થોડો વધારે પુશી અને ડેશિંગ હોય એ ભાષામાં વધારે થાય, બીજી ભાષાઓમાં થોડું ઓછું થાય, તો એ રીતે. પણ ક્વોલિટીની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ત્યાં ખરેખર સારું સાહિત્ય છે, સારું લખાય છે, પણ એ લોકો સુધી પહોંચતું નથી, બીજી ભાષાના લોકો સુધી નથી પહોંચતું. દિલ્હીમાં અનુવાદનું કામ ઘણા લોકો કરે છે પણ બધા જુદી જુદી ભાષાના છે. અહીંયાના જે ગુજરાતીઓ છે એ લોકોને સાહિત્યમાં રુચિ છે વાંચવા પૂરતી, કે પણ લખવાનું એટલું કરનારા નથી અહીંયા એકલા. એક જમાનામાં હતા અહીંયા, દીપકભાઈ મહેતા હતા, સીતાંશુ મહેતા હતા, પ્રોફેસર ચંદ્રકાંત મહેતા પણ હતા, પણ દીપકભાઈ મુંબઈ ગયા અને સીતાંશુ વડોદરા ગયા અને ચંદ્રકાંતભાઈ નથી આપણી વચ્ચે. તો એ અમે લોકો દર અઠવાડિયે એકવાર ભેગા થતા અને શેર કરતા, અનુવાદની વાતો કરતા,
એ બધું ગીજુભાઈ વ્યાસ હતા ઓલ ઇન્ડિયા રેડિયોમાં, અહીંયા આગળ દૂરદર્શનમાં ડીજી તરીકે પણ આવ્યા હતા. તો ગીજુભાઈ પણ અમારી આ ટુકડીમાં હતા, અમે લોકો પાંચેય જણા આવી રીતે મળતા. પણ પછી એ લોકો ગયા અને બધું વિખરાઈ ગયું. સ્પિરિચ્યુઆલિટી મારા માટે બહુ જ બહુ જ જરૂરી છે, કારણ કે મને જેમ ગાંધીજીએ કહ્યું હતું કે દરેક ક્ષેત્રમાં એ એથિક્સ, મોરાલિટી, સ્પિરિચ્યુઆલિટી હોવી જોઈએ. એ એક મૂલ્યો રૂપે તો મારામાં સિંચાયેલું, પણ વધારે કોન્શિયસલી એને ડેવલપ મેં કર્યું જ્યારે મેં આ બુદ્ધિસ્ટ સંસ્થા જોઈન કરી આજથી 31 વર્ષ પહેલાં. સોકા ગાકાઈ એનું નામ છે, વિચ મીન્સ વેલ્યુ ક્રિએશન. સોકા ઇઝ વેલ્યુ ક્રિએશન, ગાકાઈ એટલે સંસ્થા. અને એમાં અમે લોકો એની જે ફિલોસોફી શીખીએ છીએ, કારણ કે એમાં ફિલોસોફી જાણવી બહુ જ જરૂરી છે, મૂર્તિ પૂજા નથી, પણ એ ફિલોસોફીને જીવનમાં કઈ રીતે ઉતારવી. એટલે આમ મને ઘણીવાર થાય કે હા, આ જ વાત ગાંધીજીએ પણ કહી હતી, હા આ જ વાત બાબાપુજી પણ કહેતા હતા, પણ એનું આચરણ થયું છે કે નહીં. ઓટો કરેક્શનનું જે એક સ્ટેજ આવે ને, એ બહુ જરૂરી છે. અને એ તો જ થઈ શકે જ્યારે આપણે પોતાના ઉપર એ રીતે કામ કરીએ. સો આઈ એમ રિયલી સ્ટ્રિક્ટ વિથ માય સેલ્ફ દેટ હાઉ ટુ ગેટ રીડ ઓફ માય નેગેટિવિટીઝ સો દેટ આઈ કેન લીવ હેપીલી, યુ નો. કારણ કે તો જ તમે ક્રિએટ વધારે કરી શકો, ફ્રેશનેસ રહે તમારા જીવનમાં, રોગ મુક્ત રહી શકો. આ બધું બહુ જરૂરી છે. બિંગ અલોનિયા, હા, એમાં એ એક પેંગ્વિને છાપ્યું છે પુસ્તક, અને એમાં બધા બહુ મોટા મોટા લેખકો છે, ખુશવંત સિંગ અને ફારૂક ધોંડી જેવા. એમાં મારું પણ એક આર્ટિકલ છે કે હાઉ ડઝ ઇટ ફીલ, યુ નો, બિંગ અલોન. સો આઈ એમ વેરી હેપી, ધેટ્સ વોટ આઈ સેડ ધેર. અમુક ઉંમર પછી નહીં, હું તો કેટલા વર્ષની હતી, 33-31 વર્ષની હતી ત્યારથી એકલી રહું છું, એટલે ઉંમર સાથે એને કંઈ નથી. પણ આપણને પોતાને શું લાગે છે કે ડુ યુ ફીલ દેટ યુ આર ડિપેન્ડન્ટ ઓન સમબડી, અધરવાઇઝ યુ કાન્ટ બી હેપી? એન્ડ આઈ ડોન્ટ ફીલ દેટ. ઇનિશિયલી આઈ ડિડ કે ઓ, દેર શુડ બી સમબડી હુ ટેક્સ ચાર્જ ઓફ મી, આ તે, યુ નો. પણ પછી આફ્ટર આઈ કેમ ઇન ટુ ધીસ બુદ્ધિઝમ, આઈ રિયલાઇઝ કે આપણી અંદર જ તો બધી શક્તિઓ છે, અને મિત્રમંડળ ને બધું જ એટલું સરસ છે, બાળકો એટલા સરસ છે, જતીન સાથે પણ એટલી સરસ રીતે વાતચીત થાય છે કે આઈ મીન આઈ હેવ દેટ ફ્રીડમ એન્ડ આઈ હેવ યા વન્ડરફુલ બોન્ડિંગ ફેમિલીઝ સાથે, મિત્રો સાથે. એટલે આઈ ડોન્ટ ફીલ અલોન. આવું બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા વર્ષાબેન આજે 71 વર્ષે પણ એટલા જ સ્વસ્થ, તંદુરસ્ત અને પોતાને ગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. અને હાલમાં તેઓ ગાંધીજીના સતત સાથી રહેલા મનુબહેનની મૂલ્યવાન ડાયરીનું ગુજરાતીમાંથી હિન્દી અનુવાદ કરવામાં વ્યસ્ત છે.